દેશના કરે છે સોદા, બાદમાં કરે બ્લેકમેલ, બંધ બારણે પૈસાની રોકડી. જી હા, ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ બંને યુવતી તોડબાજ છે. તમે આ યુવતીની એક પણ લાલચમાં ન આવી જતા આ બંને યુવતી સજી ધજી તૈયાર થઈ સેક્સની લાલચ આપે છે. બાદમાં જ્યારે પહેલા યુવકને નગ્ન કરે છે, બાદમાં રૂમમાં લઈ જાય છે, ત્યાં એક યુવતી સાથે નગ્ન વિડીયો શૂટ કરવામાં આવે છે. થોડા સમય બાદ આ બંને યુવતી નગ્ન વિડીયો બતાવી લાખો રૂપિયાની માંગ કરે છે. આ બંને યુવતી આવી રીતે તોડબાજી કરી પોતાનું ગજવું ભરે છે. યુવકોને એવું લાગે છે કે આબરૂ જશે, આ માટે પૈસા પણ આપી દે છે. એક યુવતી બની લલના, બીજી યુવતી બની પત્રકાર. સેક્સની આપી લાલચ, 25 લાખની માંગણી કરી. સુરતના સરથાણા જગતનાગા વિસ્તારની શક્તિ વિજય સોસાયટીમાં રહેતા રાકેશની આ કહાની છે. આ રાકેશે શરીર સુખ માણવા માટે તેના એક મિત્ર પાસેથી એક યુવતીના નંબર લીધા. બાદમાં ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ બંને યુવતીનો સંપર્ક કરવામાં આવ્યો. ગઈકાલે રાકેશ તેના ઘરે ગયો હતો, જ્યાં યુવકે પહેલા આ યુવતી સાથે ભાવતાલ નક્કી કર્યા. બાદમાં આ યુવક બેડરૂમમાં ગયો, જ્યાં ફરિયાદીને નગ્ન કરી તેનો વિડીયો બનાવી લેવામાં આવ્યો. બાદમાં આ બંને યુવતીએ રાકેશ પાસે 25 લાખની માંગણી કરી હતી. પર સ્ત્રી સાથે શરીર સુખ માણવાના ચક્કરમાં બદનામ થવાનો વારો આવતા યુવક ડરી ગયો હતો, અને તેને ખ્યાલ આવી ગયો હતો કે આ યુવતીઓ દ્વારા તેને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાનો કારસો કર્યો છે. અંતે રાકેશે તેના એક મિત્રની મદદ લીધી અને પૂરા મામલે પોલીસને જાણ કરતા રાંદેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ તેજ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આ બંને યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે, જેમાં કામના જે ફરિયાદી છે એમને એક સ્ત્રી મિત્ર સાથે ઓળખાણ થયેલી અને સ્ત્રી મિત્રએ એને એમના ઘરે બોલાયેલા. એ દરમિયાન બંને વચ્ચે જે અંગત પળોના જે એમના વિડીયો અને ફોટા આ જે સ્ત્રી છે એની મિત્રએ પાડી લીધેલા હતા અને એને પછી બ્લેકમેલિંગ કરીને 25 લાખ રૂપિયાની માગણી કરેલી હતી. એ બાબતનો એક ગુનો નોંધાયેલો હતો. એ ગુના કામે આજે બંને સ્ત્રી તો અમદાવાદ છે, એમની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ રાંદેર પોલીસ ચલાવી રહેલ છે. આ બંને યુવતીઓનો કેવો છે ભૂતકાળ, અગાઉ આવી રીતે કોની કોની સાથે ઠગાઈ કરી છે, આ તમામ મુદ્દે તપાસ તેજ કરી છે. આ બંને મહિલાના ભૂતકાળ અંગે આવનારા દિવસોમાં વધુ વિગતો સામે આવશે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત.